અમે જણને સાંભળીશું સરનાચ કહાની સરકી જવાની. ઓકે સર, ઓવર ટુ યુ. નમસ્કાર, જય હો. સર, મેં તો એવું સાંભળ્યું હતું કે આજે બેચરાજીની અંદર ખરેખર એક એનટીસી સેલિબ્રેશન થઈ રહ્યું છે અને આપણા બધા માટે એક ગર્વની બાબત છે કે સરે એક ડિસિઝન લઈ અને એક નિર્ણય ઉપર દોસ્તો કામ કરતા 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 આજે એક લેવલ હાસિલ કર્યું છે જેને કહી શકાય છે કે એનટીસી નેશનલ ટીમ કોઓર્ડિનેટર લીડર્સ. તો એવા સર આપણી વચ્ચે આજે અવેલેબલ નહીં પણ એ લેવલ આપણી વચ્ચે અવેલેબલ છે, તો ખરેખર આપણા માટે ગર્વ જેવી બાબત છે કે નહીં સર? તો ખરેખર દિલથી એ લેવલના પ્લસ સરની મહેનતને આપણે બધાએ વધાવી જોઈએ કે ના વધાવી જોઈએ? યસ. તો દોસ્તો, સ્પેશિયલી થેન્ક્સ ઓલ લીડર્સ પ્લસ દોસ્તો મિતુલભાઈ સરનો જે પરિવાર જે એક ઇન્વિટેશન આપીને અહીંયા મને અહીંયા આવવા માટે દોસ્તો મજબૂર કર્યા એવા અહીંયા ઉપસ્થિત ઓલ ફેમિલી ઓલ લીડર્સનો દોસ્તો હું નટવર ઠાકોર ફ્રોમ ગાંધીનગર આપ સર્વનું તે દિલથી આભારી છું દોસ્તો. થેન્કફુલ દોસ્તો. એકચ્યુઅલી તો આજનો કાર્યક્રમ કંઈક અલગ હતો, પણ જ્યારે સરે મને ઇન્વિટેશન કાર્ડ આપ્યું ત્યારે હું ના ના કહી શક્યો. એક બાબતે દુઃખ છે, બીજી બાબતે ખુશી છે કે દોસ્તો આજથી એક્ઝેક્ટ 2019ની વાત છે, જ્યારે 2019માં દોસ્તો એનટીસી લેવલ મારું કમ્પ્લીટ થવાનું હતું ત્યારે મને એક કોલ આવ્યો હતો અને કોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે નટુભાઈ ક્યાંય બી જરૂર હોય તો ખાલી એક કોલ કરજો, હું તમારા માટે 24 કલાક માટે તૈયાર છું તમારા એનટીસી પતાવવા માટે. અને કોલ દોસ્તો બીજા કોઈનો નહોતો, એ કોલ હતો મિતુલભાઈ સાહેબનો. અને જ્યારે ઇન્વિટેશન કાર્ડ આપ્યું ત્યારે મને એક કોલ યાદ આવ્યો કે યાર મારા એનટીસી માટે કોઈ લીડર્સ એવું કહે છે કે 24 કલાક માટે હું તમારી જોડે અવેલેબલ છું. તો મને એક વસ્તુ યાદ આવી કે એ શબ્દો, એ સપોર્ટ, એ વિશ્વાસ, એ ભરોસાનો રિયલમાં એક સમય આવ્યો છે. અને આ સમયે તો જ્યારે એમનું સેલિબ્રેશન થતું હોય ત્યારે તો હું દુનિયાના કોઈ પણ છેડે હોય પણ મારી હાજરી ત્યાં અવેલેબલ હોવી જોઈએ. આજે ખુશી છે સર, દુઃખ બી છે, પણ ખુશી એ બાબતની છે કે સર અવેલેબલ નથી તો બી લેવલ છે, અને દુઃખ એ બાબતનું છે કે સર આપણી વચ્ચે અવેલેબલ નહીં પણ જ્યારથી હું અહીંયા ઉપસ્થિત થયો છું, જ્યારથી અહીંયા આવ્યો છું ત્યારથી મને એક અહેસાસ થઈ રહ્યો છે કે સર આપણી વચ્ચે ઉપસ્થિત નહીં પણ સર આપણા દિલની અંદર ઉપસ્થિત છે. કંઈક ને કંઈક પરિચયમાં દોસ્તો, નામ નટવર ઠાકોર, ગાંધીનગર ની બાજુમાં એક ગ્યોડ કરીને ગામ છે. સરે કહ્યું કે શાયદ નામ, કેમ કે મેપમાં બી ગામનું નામ નહીં બતાવતું, તો સર કઈ રીતે બતાવી શકું? આજથી 8 વર્ષ 2 મહિનાના 24 દિવસ પહેલા આ ઓપોર્ચ્યુનિટી જોવાનો એક ચાન્સ મળ્યો. જ્યારે જોવા સમજવા માટે બેઠો હતો ત્યારે મારું કામ